समाचारोमां आगळ વધીએ। ડિમોલિશનના વિરોધમાં બોટાદનું ઢસા ગામ સજ્જડ બંધ। સ્થાનિકોએ ભાવનગર રાજકોટ હાઈવે પર સૂત્રોચ્ચાર કર્યા। ભાવનગર રાજકોટ હાઈવે પર 250 દુકાનો ડિમોલિશનમાં જાય તેવી શક્યતા। ડિમોલિશન બંધ ન રખાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમાચાર ડિમોલિશનના વિરોધમાં બોટાદનું ઢસા ગામ સજ્જડ બંધ। સ્થાનિકોએ ભાવનગર રાજકોટ હાઈવે પર સૂત્રોચ્ચાર કર્યા। ભાવનગર રાજકોટ હાઈવે પર 250 દુકાનો ડિમોલિશનમાં જાય તેવી શક્યતા છે। ડિમોલિશન બંધ ન રખાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડિમોલિશનના વિરોધમાં બોટાદનું ઢસા ગામ સજ્જડ બંધ રહ્યું। સંવાદદાતા રઘુવીર જોડાઈ ચૂક્યા છે। રઘુવીર, ઢસા ગામ બંધ રાખવામાં આવ્યું છે, શું માંગણી છે, શું રજૂઆત છે? વાત કરીએ તો જે બોટાદ નું ગઢડા તાલુકાનું જે ઢસા ગામ છે, તે ઢસા ગામ રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું આ ગામ છે અને ગામમાં ડિમોલેશન ને મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ ઢસા ગામના તમામ લોકો, વેપારીઓ જે છે તે રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર ઉતરી આવ્યા હતા અને ડિમોલેશન બંધ કરો તેવી નારેબાજી કરી હતી। ખાસ ચિંતન વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઇલેક્શન બાદ ફરી જે ઢસા ગામમાં જે ડિમોલેશન આવું છે, અંદાજિત 200-250 જેટલી જે દુકાનો જે છે તે દુકાનોના જે તમામ દુકાનદારો છે તે રોડ ઉપર આવ્યા હતા અને જે ડિમોલેશન અટકાવવા માટે તમામ લોકો ભારે રોષ વાપી ગયો છે અને ત્યારબાદ તેઓએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું અને જો આ ડિમોલેશન બંધ નહીં રહે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જી ચિંતન, જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો ડિમોલિશનના વિરોધમાં ઢસા ગામ સજ્જડ બંધ રહ્યું। 250 જેટલી દુકાનો ડિમોલિશનમાં જાય એવી શક્યતા છે અને ડિમોલિશન બંધ કરવામાં આવે તેવી માગણી કરી છે અને જો એવું નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ કરશે તેવું પણ અહીંના સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું, ભાવનગર રાજકોટ હાઈવે પર સૂત્રોચ્ચાર કર્યા અને 250 જેટલી દુકાનો અહીંયા ડિમોલિશનમાં દબાણમાં જતી હોવાના કારણે ડિમોલિશન ન કરવામાં આવે એવી એમની તંત્ર સામે રજૂઆત છે।